નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અભુકવળ દ્વારા આયોજિત ઓનલાઈન વર્ગોમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્યો, ત્યારબાદ રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 1ની વાત કરી, ત્યારબાદ જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 5 સજીવના પાયાનો એકમ કોષ, અને ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 8 ગતિ. આ ત્રણેય પ્રકરણમાંથી આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો છે. એમાં છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ કર્યો કે ભાઈ ગતિ એટલે શું, ગતિના વિવિધ ઉદાહરણો, તેમજ વેગ, પ્રવેગ અને વિવિધ બાબતો ઉપરના દાખલાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે રસાયણ વિજ્ઞાનનું એક પ્રકરણ નંબર 2 આપણી આજ પાંચના દ્રવ્યો શુદ્ધ છે એવા પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આપણું પ્રકરણ છે. એ પ્રકરણ 2 આપણી આજ પાંચના દ્રવ્યો શુદ્ધ છે ના તાસ 1માં આપ સૌનું સ્વાગત છે. આપણે વિદ્યાર્થી મિત્રો આજે દ્રવ્યો શુદ્ધ છે કે નહીં તેના વિશે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. આપણે રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 1માં દ્રવ્ય વિશે ભણી ગયા કે ભાઈ દ્રવ્ય વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલો ખ્યાલ, ત્યારબાદ દ્રવ્ય એટલે શું, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ, અને ત્યારબાદ દ્રવ્યની અવસ્થાઓ અલગ અલગ, જેમ કે ઘન, પ્રવાહી, વાયુ, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક અને પ્લાઝમા, આ વિવિધ અવસ્થાઓ વિશે અને દ્રવ્ય વિશે આપણે અભ્યાસ કરી શક્યા છીએ. હવે આ બીજા પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે કે જે આપણે આપણી આસપાસના દ્રવ્યો જોઈએ છીએ એ દ્રવ્યો શુદ્ધ છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે કે આપણા ઘરના કોઈ સભ્યો બજારમાં જતા હોય છે અને બજારમાંથી ઘણી બધી વસ્તુઓ ખરીદે છે, જેમ કે જો તમે શહેરોમાં રહેતા હો તો દૂધ, ઘી, માખણ વગેરે, બીજું મીઠું, મરી મસાલા અને બીજી કેટકેટલી વસ્તુઓ જેમ કે ફળોના રસ, આ તમામ ખાવાલાયક ચીજ વસ્તુઓ આપણે બજારમાંથી ખરીદતા હોઈએ છીએ. અને આપણે તે પણ જોઈએ છીએ કે જ્યારે આપણે આ ચીજ વસ્તુઓ બજારમાં ખરીદવા માટે જઈએ છીએ, જેમ કે કોઈ દૂધ ખરીદવા માટે, કોઈ ઘી ખરીદવા માટે, કોઈ માખણ કે કોઈ ફળોનો રસ ખરીદવા માટે આપણે બજારમાં જઈએ છીએ, ત્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ સામેથી કે ભાઈ તમે આ જે દૂધ વેચો છો તે શુદ્ધ છે કે નહીં, તમે આ ઘી શુદ્ધ આપ્યું કે નહીં, અથવા તો આપણે અગાઉ કહેતા હોઈએ કે ભાઈ મારે શુદ્ધ ઘી જોઈએ છે, મારે શુદ્ધ દૂધ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ એવી ચીજ વસ્તુઓ બજારમાં ખરીદવા જાય છે ત્યારે તે પણ આ શબ્દનો ઉપયોગ કરે છે, શુદ્ધ, શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ, શુદ્ધ ફળોનો રસ. તો આપણે કઈ રીતે નક્કી કરીએ કે આપણે જે ચીજ વસ્તુઓ લઈએ છીએ તે શુદ્ધ છે કે નહીં? જો કોઈ સામાન્ય વ્યક્તિ પોતાના ઘર માટે
કે પોતાના માટે કોઈ ચીજ વસ્તુઓ ખરીદવા માટે બજારમાં જાય અને બજારમાંથી કોઈ ચીજ વસ્તુ તે ખરીદીને ઘરે આવે જેમ કે દૂધ છે ઘી છે ફળોનો રસ છે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો કોઈ વ્યક્તિ જ્યારે બજારમાં જઈ દૂધ ઘી ફળોનો રસ એવા ખાવા લાયક ચીજ વસ્તુઓ બજારમાં ખરીદવા જાય છે ત્યારે તે પણ વિચાર કરતો હોય કે આ તમામ ચીજ વસ્તુઓ શુદ્ધ છે કે નહીં કઈ રીતે તો કે એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે નક્કી કરે કે દૂધ ઘી ફળોના રસ એવી તમામ ચીજ વસ્તુઓ કઈ રીતે શુદ્ધ બને તો કે એક સામાન્ય વ્યક્તિ માટે એક સામાન્ય માણસ માટે શુદ્ધ એટલે શું તો કે ભેળસેળથી મુક્ત આપણે ઘણીવાર કહેતા નથી કે ભેળસેળથી છેતરાશો નહીં એનું દૂધ ન લવાય એમાં પાણી ભેળવેલું હોય એ લોકો દૂધ યુરિયામાંથી બનાવે એ લોકો ઘી જે છે એ વનસ્પતિ ઘી બનાવે છે અથવા બટાટાનું ઘી બનાવે છે ફળોનો શુદ્ધ રસ ન આવે ફળોના રસમાં ખાંડનું પાણી ઉમેરે છે આવું બધું તમે સાંભળ્યું હશે જેમ કે આપણે કેરીનો રસ લેવા જઈએ તો એ કે એટલો બધો શુદ્ધ હોતો નથી તો કે એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ છે ભેળસેળથી મુક્ત કોઈ એક સામાન્ય માણસ કે કોઈ એક સામાન્ય વ્યક્તિ માટે શુદ્ધનો અર્થ શું છે તો કે સામાન્ય વ્યક્તિ માટે શુદ્ધનો અર્થ છે ભેળસેળથી મુક્ત એટલે કે બજારમાં કોઈ ચીજ વસ્તુ ખરીદવા માટે કોઈ વ્યક્તિ જાય દાખલા તરીકે તે દૂધ ખરીદવા જાય છે તો દૂધમાં પાણીનું ભેળસેળ હોવી જોઈએ નહીં દૂધમાં પાણીની ભેળસેળ હોવી જોઈએ નહીં જો તે ઘી ખરીદવા જાય છે તો ઘી શુદ્ધ દેશી ગાયનું હોવું જોઈએ અથવા તો ભેંસનું હોવું જોઈએ પણ એ ઘીમાં કોઈ વનસ્પતિજન્ય પદાર્થોનું ઘી બનેલું હોવું જોઈએ નહીં અથવા તો બટાકા જેવા પદાર્થો કે વનસ્પતિઓનું ઘી બનાવી એ ઘી આમાં શુદ્ધ ઘીમાં ઉમેરી ભેળસેળ વાળું ઘી હોવું જોઈએ નહીં કોઈ ફળોનો રસ લેવા જાવ તો કેરીનો રસ હોય તો કેરીનો જ રસ હોવો જોઈએ એમાં કોઈ ખાંડનું પ્રમાણ ન હોવું જોઈએ કે કોઈ અન્ય ફળોનું પ્રમાણ હોવું જોઈએ નહીં ખાંડ અથવા તો સેક્રેટ જેવા ગયા પદાર્થોનો ઉપયોગ કરી ફળોનો રસ બનાવે છે વિદ્યાર્થી મિત્રો તો એક સામાન્ય વ્યક્તિ માટે તો શુદ્ધ એટલે ભેળસેળથી મુક્ત ભેળસેળથી દૂર કે ભાઈ તમે કોઈ પણ ચીજ વસ્તુઓ લેવા માટે બજારમાં જાઓ છો તો તમે કહેતા હોવશે કે ભાઈ શુદ્ધ છે ને કોઈ ભેળસેળ નથી ને બસ તો એક સામાન્ય વ્યક્તિ માટે કોઈ પણ દ્રવ્યો કોઈ પણ પદાર્થો જ્યારે બજારમાં ખરીદવા જાય ત્યારે એનો મતલબ થાય છે શુદ્ધ એટલે ભેળસેળથી મુક્ત પરંતુ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકો માટે તો કે વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ હકીકતમાં ખરેખર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે જે વસ્તુ તમારા માટે ભેળસેળથી મુક્ત અને એકદમ શુદ્ધ છે જે વસ્તુ સામાન્ય વ્યક્તિ માટે ભેળસેળથી મુક્ત અને શુદ્ધ છે જો તે જ વસ્તુ વૈજ્ઞાનિકો સામે મૂકવામાં આવે તો એના અર્થમાં ખરેખર તે જુદા જુદા દ્રવ્યોનું મિશ્રણ છે એટલે કે તમે જે દ્રવ્યને તમે જે શુદ્ધની વ્યાખ્યા બોલો છો વૈજ્ઞાનિકો માટે શુદ્ધની વ્યાખ્યા નથી તમારા માટે શુદ્ધ દ્રવ્ય એટલે ભેળસેળથી મુક્ત તમારા માટે દૂધ એટલે એમાં પાણીનું પ્રમાણ ન હોવું જોઈએ કે કોઈ અન્ય પદાર્થો તેમાં મિશ્ર ન કર્યા હોવો જોઈએ શુદ્ધ ભેંસનું દૂધ હોવું જોઈએ નવડાવેલી ભેંસનું એ રીતે નહીં વિદ્યાર્થી મિત્રો દૂધમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ તો એ દૂધ શુદ્ધ કહેવાય સામાન્ય વ્યક્તિ માટે પરંતુ વૈજ્ઞાનિકો માટે દૂધ એ કોઈ શુદ્ધ દ્રવ્ય નથી વૈજ્ઞાનિકો માટે દૂધ એ કોઈ શુદ્ધ દ્રવ્ય નથી કારણ વૈજ્ઞાનિકો એની અંદર જોયું
દૂધ જે છે એ કયા કયા દ્રવ્યોનું બનેલું છે તો કે ભાઈ દૂધ જે છે એ પાણી ચરબી પ્રોટીન અને અન્ય કેટલાય બધા વિટામિન આ તમામ દ્રવ્યો જ્યારે એકબીજામાં મિક્સ થાય મિશ્રણ થાય ત્યારે દૂધ બને છે હા એક સામાન્ય વ્યક્તિ માટે દૂધ એ શુદ્ધ હોય શકે કે ભાઈ એમાં કોઈ વધારાનું પાણી ઉમેરવામાં ન આવે એમાં કોઈ અન્ય પદાર્થો ઉમેરી વધારે દૂધ બનાવવામાં ન આવે તો એક સામાન્ય વ્યક્તિ માટે આ દૂધ શુદ્ધ છે પણ કોઈ એક વૈજ્ઞાનિક માટે આ દૂધને શુદ્ધ દ્રવ્ય કહી શકાય નહીં કારણ કે દૂધ એ પાણી ચરબી પ્રોટીન ઘણા બધા વિટામિનોનું મિશ્રણ છે એટલા માટે એક સામાન્ય વ્યક્તિ માટે અને એક વૈજ્ઞાનિક માટે શુદ્ધની વ્યાખ્યાઓ અલગ અલગ છે અને એ જ બાબત પર આપણે આગળ ચર્ચા કરવાની છે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એક સામાન્ય વ્યક્તિ તરીકે નહીં પણ એક અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્વરૂપે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે આપણી આસપાસના દ્રવ્યોમાં કઈ રીતે મિશ્રિત થયેલા અન્ય દ્રવ્યો છે અને આપણી આસપાસ કયા કયા દ્રવ્યો શુદ્ધ છે તેના વિશે આપણે આ પ્રકરણમાં વિસ્તારથી અભ્યાસ કરવાના છીએ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો શુદ્ધનો અર્થ છે ભેળસેળથી મુક્ત પરંતુ વૈજ્ઞાનિકો માટે શુદ્ધનો અર્થ શું છે તો કે વૈજ્ઞાનિકો માટે શુદ્ધનો અર્થ છે કે એક જ દ્રવ્યમાં રહેલા તમામ દ્રવ્યોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ તો જ એ પદાર્થ શુદ્ધ કહેવાય ઉદાહરણ સ્વરૂપે તમે લોખંડનો કોઈ ટુકડો લ્યો તો લોખંડના ટુકડામાં લોખંડ એટલે આયર્ન આયર્ન એટલે Fe તો એક લોખંડના ટુકડામાં રહેલા તમામ દ્રવ્યો એટલે કે આયર્ન એ તમામ દ્રવ્યોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ અને જો રાસાયણિક ગુણધર્મો સમાન બને તો આ લોખંડનો ટુકડો શુદ્ધ દ્રવ્ય છે તેમ કહી શકાય પણ ફરી એકવાર કહું છું જો તમે દૂધ ઘી કે ફળોના રસને શુદ્ધ દ્રવ્ય માનતા હોવ તો એ શુદ્ધ દ્રવ્ય નથી હા એક સામાન્ય વ્યક્તિ સ્વરૂપે તમે કહી શકો કે શુદ્ધ સિદ્ધ વસ્તુઓ છે પણ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે વિચારો તો એ શુદ્ધ દ્રવ્ય નથી કારણ તેમાં ઘણા બધા ઘટકોનું મિશ્રણ છે તેમાં અન્ય ઘણા બધા દ્રવ્યોનું મિશ્રણ છે જેમ કે ઉદાહરણ સ્વરૂપે દૂધ વિશે આપણે વાત કરી તો કે ભાઈ દૂધમાં પાણી ચરબી પ્રોટીન જેવા વિવિધ ઘટકોનું મિશ્રણ થયેલું છે જેવા વિવિધ દ્રવ્યોનું મિશ્રણ થયેલું છે અને પછી એમાંથી દૂધ બન્યું છે એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક સામાન્ય વ્યક્તિ માટે જે શુદ્ધતાની વ્યાખ્યા છે તે વૈજ્ઞાનિકો માટે શુદ્ધતાની વ્યાખ્યા નથી તો ભાઈ શુદ્ધ દ્રવ્ય એટલે શું બંને રીતે હું લખી આપું છું તમને શુદ્ધ દ્રવ્ય એટલે શું તો કે સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એમ કહી શકાય સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો
એક સામાન્ય વ્યક્તિ માટે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એમ કહી શકાય. એક સામાન્ય વ્યક્તિ માટે દૂધ એક દ્રવ્ય છે, તો દૂધમાં કોઈ અન્ય પાણી કે કોઈ અન્ય પદાર્થોનું મિશ્રણ ન હોવું જોઈએ, ફેટ વધારવા માટે એમાં કોઈ રાસાયણિક પદાર્થનો ઉમેરો ન કર્યો હોવો જોઈએ, તો એ શુદ્ધ દ્રવ્ય છે. એક સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એમ કહી શકાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તે દ્રવ્યને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે. બંને રીતે યાદ રાખજો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે કોઈ જે દ્રવ્ય પસંદ કરો છો, શુદ્ધ છે કે અશુદ્ધ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા દ્રવ્યમાં જે કણો રહેલા હોય એમને તો કઈ પડે નહીં, કણો જે છે એનો સમૂહ ભેગો થાય ને એક દ્રવ્ય બનતું હોય. તો કે ભાઈ, જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તેને શુદ્ધ દ્રવ્ય કહે છે, શુદ્ધ દ્રવ્ય અથવા તો કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ દ્રવ્ય વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વાત કરીએ તો શુદ્ધ દ્રવ્યના કેટલાક લક્ષણોની વાત કરીએ. તો કે ભાઈ, શુદ્ધ દ્રવ્યમાં એક જ પ્રકારના તમામ પ્રકાર એક જ પ્રકારના દ્રવ્યો રહેલા હોય, કોઈ એક દ્રવ્યની વાત કરતા હો તો તેમાં તે જ પ્રકારના તમામ દ્રવ્યો રહેલા હોય છે. કે ભાઈ બીજું, તો કે આ દ્રવ્ય પદાર્થોને તમે કોઈ ભૌતિક પ્રક્રિયા દ્વારા કે કોઈ અન્ય પ્રક્રિયાઓ દ્વારા અલગ પણ કરી શકો નહીં. દૂધમાં રહેલું પાણી તમે અલગ કરી શકો, પરંતુ વિદ્યાર્થી મિત્રો હું એમ કહું કે ખાંડ સોરી મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, એમાંથી સોડિયમ અને ક્લોરિન તમે ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકો નહીં, એટલા માટે એને એક દ્રવ્ય કહેવામાં આવે છે. કે ભાઈ, દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. ખાસ યાદ રાખજો બીજો મુદ્દો, કે ભાઈ શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા, દ્રવ્યના કણોની લાક્ષણિકતા નહીં પણ શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો. શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, ખાસ જરૂરી છે, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો. તો કે કઈ કઈ? તો કે પહેલું, તો કે વિદ્યાર્થી મિત્રો પહેલું તો એ કે કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું, કોઈ પણ એક શુદ્ધ દ્રવ્ય હોય તો એમાં એક જ પ્રકારના કણ હોય. કારણ, એક પ્રકારના કણ હોય તો જ એના રાસાયણિક ગુણધર્મો સમાન થશે. કોઈ એક જ પ્રકારના દ્રવ્યમાં એક જ પ્રકારના કણો હોય છે, લોખંડ તો એમાં લોખંડ ના જ કણો રહેલા હોય, તમે એમ કહો ક્રોમિયમ તો એમાં ક્રોમિયમ ના જ કણો રહેલા હોય, એમાં કોઈ અન્ય ધાતુ મિશ્ર થયેલી હોય નહીં. એટલે કે ભાઈ, એ કોઈ એક શુદ્ધ દ્રવ્યમાં કોઈ એક શુદ્ધ દ્રવ્યમાં એક જ પ્રકારના કણો રહેલા હોય છે.
એકાજ પ્રકારના કણો રહેલા હોય છે બીજો વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ દ્રવ્યોને શુદ્ધ દ્રવ્યોમાં રહેલા પદાર્થોને તમે ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય કણોમાં વિભાજિત કરી શકશો નહીં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતા નથી તમે ખા જે લોખંડ છે એને ભૌતિક પ્રક્રિયા દ્વારા કોઈ અલગ ધાતુમાં ફેરવી શકો ના ફેરવી શકો લોઢા લોઢું જ રહે લોખંડને તમે પીગાળો તો એ ગરમ થાય હા એમાંથી તમે પોલાદ બનાવી શકો એમાંથી તમે ભારે લોખંડ બનાવી શકો પણ એમાં કંઈક ધાતુઓ મિશ્ર કરો ત્યારે એ સિવાય તમે કરી શકો નહીં એટલે કે શુદ્ધ દ્રવ્યોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી શુદ્ધ દ્રવ્યોને અથવા તો શુદ્ધ દ્રવ્યોના પદાર્થોને શુદ્ધ દ્રવ્યોને અથવા તો શુદ્ધ દ્રવ્યોના પદાર્થોને આ દ્રવ્ય પદાર્થોને આ શુદ્ધ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારમાં અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતા નથી શુદ્ધ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતા નથી અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર પદાર્થમાં અથવા તો સમગ્ર દ્રવ્યમાં એક સમાન જ હોય એટલે કે એના બંધારણમાં ક્યાંય વધારો ઘટાડો જોવા મળે નહીં શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય કોઈ એક શુદ્ધ દ્રવ્ય લ્યો તો એનું આખું બંધારણ અને એમાં રહેલા તમામ કણોનું બંધારણ એક જ સમાન હોય એટલે ત્રીજું કે ભાઈ શુદ્ધ દ્રવ્યનું સમગ્ર બંધારણ એક સમાન હોય છે શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રવ્યોનું બંધારણ સમગ્રતા એક સમાન હોય છે અને વિદ્યાર્થી મિત્રો બીજું છેલ્લે કે ભાઈ આ દ્રવ્યો ભલે ગમે તે સ્થાનોમાંથી મળતા હોય પણ જો કોઈ એક જ દ્રવ્યો હોય તો તેના તમામ ગુણધર્મો સમાન છે ઉદાહરણ સ્વરૂપે હું તમને વાત કરું કે ભાઈ લોખંડ એક ધાતુ છે લોખંડ ધાતુ જે છે એ તમને કર્ણાટક માંથી મળતી હોય તોય ભલે ઓડિશા માંથી લોખંડ મળતું હોય તોય ભલે પણ જો લોખંડ જ મળ્યું છે તો કર્ણાટકનું લોખંડ અને ઓડિશાનું લોખંડ એ બંનેમાં ગુણધર્મોમાં સમાનતા જોવા મળશે કારણ કે એક જ પ્રકારના દ્રવ્યો છે એટલે કે દ્રવ્યોના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન હોય છે એક જ દ્રવ્યના એક જ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો સમાન હોય છે એક જ દ્રવ્યનું પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય પરંતુ તેમના ગુણધર્મો એક સમાન હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આ તમામ બાબતો પર અભ્યાસ કર્યો કે ભાઈ દ્રવ્ય શુદ્ધ છે કે નહીં એક સામાન્ય વ્યક્તિ માટે દ્રવ્ય શુદ્ધ ક્યારે બને અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દ્રવ્ય શુદ્ધ ક્યારે બને એની આપણે વાત
કરી કે ભાઈ એક શુદ્ધ દ્રવ્ય વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ કરીએ તો કે ભાઈ એક શુદ્ધ દ્રવ્ય એટલે એ દ્રવ્ય એક જ પ્રકારના કણોનો બનેલો હોય અને એ તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તે પહેલા આપણે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના વિશે આપણે ચર્ચા કરી જેમાં સૌપ્રથમ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે ભાઈ જ્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિ બજારમાં દૂધ ઘી માખણ મરી મસાલા મીઠું જેવી ચીજ વસ્તુઓ ખરીદવા જતો હોય ત્યારે તે કહેતો હોય છે કે આ પદાર્થો શુદ્ધ છે કે નહીં તો એક સામાન્ય વ્યક્તિ માટે શુદ્ધનો અર્થ શું તો કે એક સામાન્ય વ્યક્તિ માટે શુદ્ધ દ્રવ્યનો અર્થ થાય ભેળસેળથી મુક્ત કોઈ એક સામાન્ય માણસ માટે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત જો તે દૂધ લેવા જાય તો દૂધમાં કોઈ અન્ય પદાર્થોની ભેળસેળ છે કે નહીં ઘી લેવા જશે તો ઘીમાં કોઈ અન્ય વનસ્પતિ તેલ કે ઘીનું મિશ્રણ છે કે નહીં ફળોનો રસ લેવા જાય તો એમાં કોઈ ખાંડ કે સેક્રેટનું પ્રમાણ ભેળવવામાં આવ્યું છે કે નહીં ઈ એના માટે ભેળસેળથી મુક્ત એટલે શુદ્ધ દ્રવ્ય પરંતુ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ શુદ્ધ દ્રવ્ય એટલે શું તો કે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ શુદ્ધ દ્રવ્ય એટલે જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન બનતા હોય તો જ તે દ્રવ્ય શુદ્ધ છે હવે એક સામાન્ય વ્યક્તિ માટે દૂધ એ શુદ્ધ દ્રવ્ય છે પરંતુ વૈજ્ઞાનિકો માટે દૂધ એ શુદ્ધ દ્રવ્ય નથી કારણ દૂધમાં ચરબી પ્રોટીન પાણી વિટામિનો જેવા અલગ અલગ ઘણા બધા દ્રવ્યો આવેલા છે અને તમામ દ્રવ્યોના ગુણધર્મો અલગ અલગ હોય છે એટલા માટે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારો તો શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય તો કે શુદ્ધ દ્રવ્યમાં રહેલા શુદ્ધ દ્રવ્ય એટલે જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે એક જ દ્રવ્ય કે જે એક જ પ્રકારના કણોનો બનેલો હોય કોઈ દ્રવ્ય કે જે એક જ પ્રકારના કણોનો બનેલો હોય અને તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો જ તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરી શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ તો કે ભાઈ શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ શું છે તો કે ભાઈ કોઈ એક શુદ્ધ દ્રવ્યમાં એક જ પ્રકારના કણો રહેલા હોય અને આ તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય બીજું શુદ્ધ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતા નથી ત્રીજું તો કે શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે કોઈ એક શુદ્ધ દ્રવ્ય હોય તો એનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે અને છેલ્લે તો કે ભાઈ દ્રવ્યનું પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય પરંતુ એક જ દ્રવ્યના તમામ ગુણધર્મો સમાન જોવા મળે છે કોઈ એક દ્રવ્ય ભલે અલગ અલગ વિસ્તારોમાંથી મળતું હોય પણ જો એક જ દ્રવ્ય હશે તો તેમના ગુણધર્મો કેવા હશે સમાન હશે તો આજના તાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેની પ્રસ્તાવનામાં આપણે શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કર્યો અને છેલ્લે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ શુદ્ધ દ્રવ્ય એટલે શું અને શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો આગળના તાસમાં વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ દ્રવ્યો એકબીજા સાથે જોડાઈને મિશ્રણ કે સંયોજન કઈ રીતે બને છે તેના વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય તો કે હું તમને કહું કે ભાઈ સોડિયમનો ટુકડો હોય કોઈ આયનનો ટુકડો હોય કે કોઈ અન્ય પદાર્થ કે ધાતુઓના ટુકડા હોય ક્લોરીન વાયુ છે તો એ શુદ્ધ દ્રવ્ય છે ઓક્સિજન વાયુ છે તો એ શુદ્ધ દ્રવ્ય છે કેમ તો કે ઓટુમાં ઓક્સિજન જ રહેલા છે અને તમામ ઓક્સિજન ના રાસાયણિક ગુણધર્મો કહેવાય છે સમાન છે એટલા માટે આ તમામને શુદ્ધ દ્રવ્યો કહેવામાં આવે છે પછી શુદ્ધ દ્રવ્યોમાંથી મિશ્રણ બનાવવામાં આવતા હોય સંયોજન બનાવવામાં આવતા હોય જેમ કે સોડિયમ ક્લોરાઇડ વિદ્યાર્થી મિત્રો આને પણ તમે ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ ન કરી શકો કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકો ભલે શુદ્ધ દ્રવ્યોમાંથી અન્ય પદાર્થો બનતા હોય ફરી એકવાર કહું છું શુદ્ધ દ્રવ્ય એટલે શું તો કે ભાઈ
કોઈ એક જ શુદ્ધ દ્રવ્ય એટલે જે દ્રવ્યમાં એક જ પ્રકારના કણો રહેલા હોય અને તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે. શુદ્ધ દ્રવ્યના ઉદાહરણ આપું તો કે ઓક્સિજન વાયુ, સોડિયમ ધાતુ, આયન ધાતુ, ક્લોરિન વાયુ વગેરે શુદ્ધ દ્રવ્યના ઉદાહરણ છે. આગળ વિસ્તૃતથી આપણે શુદ્ધ દ્રવ્યો વિશે અભ્યાસ કરવાનો છે. શુદ્ધ દ્રવ્યો મિશ્રણ, સંયોજન, મિશ્રણમાં સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ અને કેટલાય દ્રાવણ, આ તમામ વિશે આપણે આગળના તાસમાં ધીમે 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 અભ્યાસ કરતા જઈશું. અત્યારે માત્ર આપણે તમે કદાચ શુદ્ધ દ્રવ્યના ઉદાહરણ ઉપર ધ્યાન કદાચ ન આપો, કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન આપવાનું છે શુદ્ધ દ્રવ્યો એટલે શું વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ અને શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ. તો આપણે આગળ અભ્યાસ કરીશું. હવે આગળ મિશ્રણ એટલે શું.